श्रद्धांजलि कार्यक्रम कहू छू के कोई पण व्यक्ति भाजप नो होय के कांग्रेस नो होय कोई व्यापारी ने तमने कोई ने पण धमकी आपतो होय तो एनो ऑडियो रेकॉर्डिंग करी देजो एनी छठी याद करावी देशो एनी मांग कोई ये डरवानी जरूर नथी आपणे 1947 થી આઝાદ થઈ ગયા છે નાપુર બંધારણ પ્રમાણે આપણે જીવીએ જીવીએ છીએ તમામ સરકારના મંત્રીઓ મુખ્યમંત્રીઓ પ્રધાનમંત્રી વિપક્ષ એ તમામ તમારા નોકર છે સાહેબ માલિક તમે છો સેવકો હોય છે એને આપણે પગાર આપીએ છીએ અને તમારા ટેક્સમાંથી પગાર ચૂકવાય છે એટલે કોઈના બાપથી ડરીને રહેવાની જરૂર નથી તમે માલિક છો હિન્દુસ્તાન જે રીતે સરકારો એજન્સીઓનો દુરુપયોગ કરતી થઈ છે હું આપને આશ્વાસન આપું છું કોઈ પણ માયનો લાલ જે પણ અધિકારી હોય ઉચ્ચ અધિકારી કે નેતા હોય એ રાજા હરિશ્ચંદ્રનો દીકરો નથી એની પણ કુંડલી કાઢતા આપણે આવડે છે આજે જનસંવાદના મુલાકાત છે હું તો આવકારું છું ભાજપના નેતાઓ અહીંયા બેસે કોંગ્રેસના નેતાઓ બેસે શ્રદ્ધાંજલિ આપે આમના પરિવારને ન્યાય અપાવે આપણે એવું ઈચ્છીએ છીએ કોઈ ભાજપ કોંગ્રેસનું શ્રદ્ધાંજલિ આપવા આવ્યું છે કોઈ આપણે શું કામ આવ્યા છીએ આમના પરિવારને સાંત્વના પાઠવવાની સાથે સહાય પણ મળવી જોઈએ મળવી જોઈએ ના મળવી જોઈએ એક ચમનની પણ આમના પરિવારને મૃતકોના પરિવારને સહાય મળી છે કોઈને મળી છે તો અરવિંદ કેજરીવાલની દિલ્હીમાં દિલ્હીમાં જે પણ કોરોનામાં મૃત્યુ પામ્યા એમણે તુરંત અધિકારીઓને સૂચના આપી અને એમણે એવું કીધું કે એક પણ આંકડો છુપાવ્યા વગર મારા ટેબલ ઉપર મૃતકોનો આંક મૂકો અને એમના પરિવારના ખાતામાં 50,000 રૂપિયા રોકડા જમા કરી દીધા મેં સારું કહેવાય કે ન કહેવાય આપણે ગુજરાત સરકારે કરવું જોઈએ ના કરવું જોઈએ પણ કહ્યું નહીં કહ્યું શું કામ ભાજપ સરકારને અહંકાર આવી ગયો છે એક સમય હતો રામાયણ કાળમાં રાજા રાવણને અહંકાર આવ્યો અને અહંકારની સામે તમે અવાજ ના ઉઠાવો ને તો માય કાંગડાઓ આપણે કહેવાઈએ માય કાંગડાઓ ખરું કે નહીં આજે બહેનોને ગેસનો બાટલો ક્યાં પહોંચ્યો 900 રૂપિયા પહોંચ્યો હજી ભાજપને માતા આપ્યો એ લોકોએ નક્કી કર્યું કે 1500 એ પહોંચાડવાનું હા 1500 રૂપિયા પહોંચાડશે હવે એવી ભૂલ ન કરતા કમળકા ફૂલ અમારી ભૂલ કોરોનામાં આ બધા મૃત્યુ પામ્યા છે ને એમના ગુનેગાર તમે ને હું પણ છીએ જેને જેને ભાજપને મત આપ્યો છે શું કામ આ વાત મને ભાજપના નેતાએ કહી ત્યારે ખબર પડી એક ભાજપનો નેતા મારી પાસે આવ્યા કિશુદાનભાઈ મારા દીકરો મોટું પાપ થઈ ગયું મને એમ કહ્યું કે કાંઈ ભૂલથી પાપ થઈ ગયો છે એટલે મેં કીધું કેમ તો તમારી ગાડીમાં ઠંડુ આવી ગયું કે કોઈ મજબૂરીથી પૂછ મારી હું છું મને કે ના
कोरोना काल में मारा परिवार माथी बे लोगों ना मृत्यु थया छताय भाजप सरकार अमारी सरकार एम के छे के कोई नो कोरोना में ऑक्सीजन की कमी ना कारण मृत्यु नथी थयो अने आंकड़ा छुपा गया एटले के हूँ पाप नो भागीदार एवं केम એવું કેમ મેં કીધું તો પાપનો ભાગીદાર તો મંત્રીઓ થાય મન કે ના મેં મત આપ્યો તો અને બીજાને મત કમળમાં અપાવડાયો તો એટલે આ સરકાર બની અને સરકાર બની એટલે એને આ લોકોના મૃતકોનો અપમાન કેમ એટલે હું પાપનો ભાગીદાર છું આ ભાજપના નેતાને વાત કરીશ પછી મને એવું લાગ્યું તો હું પાપનો ભાગીદાર થયો આમણે ભુવાજીએ કમળ ઉપર ઠોક્યું હતું મેં કમળ ઉપર ઠોક્યું હતું મત એટલે પછી રાજકીય કરવા આમ આદમી પાર્ટીમાં આપણે જોડાયા છીએ અરવિંદ કેજરીવાલજીની સરકારમાં દિલ્હીમાં બહેનો દીકરીઓ માતાઓને બસની ફ્રી મુસાફરી છે એટલે સંપૂર્ણ ફ્રી તમારે કોઈ પણ જગ્યાએ અમદાવાદ જવું હોય વલસાડ જવું હોય ક્યાંય પણ જવું હોય બસ ફ્રી છે અને અહીંયા 27 વર્ષથી ગાંડા બાવળનો ગાંધીનગરમાં વાવેતર કર્યું છે તમને મને કેરી ક્યારે મળવાની નથી ખરું કે નહીં બરોબર છે તમે વિચાર કરો બીજનનો કેટલો ભાવ હોય છે 100 રૂપિયે પેટ્રોલ 100 રૂપિયે ગેસનો માત્ર 900 રૂપિયે અને હજી તો ભાજપ વાળાએ નક્કી કર્યું છે 2022 માં અમને મત આપે એટલે પેટ્રોલ ડીઝલ 200 રૂપિયે પહોંચાડવું છે આ ખરેખર હવે આને અપાય અપાય એટલે કહું છું ગઈકાલે અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં આરટીઓ ઓફિસને તાળા મારી દીધા લાયસન્સ કાઢે ને શું કામ કે પ્રજા જે પણ મને લાઈનમાં ઉભીને મત આપ્યું છે એ પ્રજાએ ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી લાયસન્સ તમારા ઘરે આપવા હશે ટોપ ક્લાસની સ્કૂલો બનાવી છે દિલ્હીમાં ટ્રમ્પના પત્ની આવ્યા ટ્રમ્પ અમેરિકાના તત્કાલીન પ્રેસિડેન્ટ એમના પત્ની આવ્યા ને એણે કીધું કે મુજે દિલ્હીની સ્કૂલ દેખની હૈ દિલ્હીની સ્કૂલ જોવી છે વિચાર કરો એટલું નહીં 10-4 કિલોમીટર ઉપર મોહના ક્લિનિક છે દવાખાના છે અને ફ્રી ઓફ કોસ્ટ સારવાર થાય છે આવી સરકાર હોવી જોઈએ ના હોવી જોઈએ આપણે એનાથી કેવા દિલ્હીમાં કોઈનો પણ અકસ્માત થાય ન કરે નારાયણ ને ભાજપનો એનો નેતા ગયો હોય અને એના પર ભાગી જાય આપણે ઈચ્છતા નથી આવો આગો ક્લિયર કરી દઉં આપણે તો એમ કઈ સાથે ન ભાગીએ પણ ન કરે નારાયણ ને ક્યાંક અકસ્માત થાય તો ભાજપના નેતાને ખાનગી હોસ્પિટલમાં લઈ જાય અને 1 લાખનો ખર્ચ થાય તોય ભલે અને 1 કરોડનો થાય તો ભલે દિલ્હીની અરવિંદ કેજરીવાલજીની સરકાર મોકલી દે આપણે ગુજરાતમાં આવું હોવું જોઈએ ના હોવું જોઈએ અત્યારે આપણે શું કરીએ છીએ અકસ્માત થાય 3-4 લાખનો ખર્ચો થાય તો બૈરીના ગાડીના મૂકવા પડે ભૂખવા પડે છે ને ક્યાં કોઈ મિત્રને કહીએ કે વ્યાજે રૂપિયા ક્યાં કોઈ આવા કમાતા હોય રોજ ના 4 લાખ રૂપિયા એની પાસે પૂછી ના લઈએ લાય ભાઈ બચી જાય ભાઈ ની દવાખાના પાસે કરીએ છીએ ને આવું પણ સમજો સરકાર 7 વર્ષની અંદર દિલ્હીમાં આ પરિવર્તન કરી શકી હોય તો 47 વર્ષમાં ભાજપે કેમ ન કરી અને કોંગ્રેસે એને કેમ મજબૂર ન કરી એ સમય બાકી ગયો છે વિચારો આજે માત્ર શ્રદ્ધાંજલિ પાઠવી એવા શ્રદ્ધાંજલિ પાઠવીશું આમના ગામની માટી લેશું પણ સરકાર પાસે માંગ પણ કરીશું કે આમના ખાતામાં જે અરવિંદ કેજરીવાલજીએ આમના પરિવાર
ना करता हूँ 50,000 ना क्या एवं गुजरात सरकार को ना क्या बरोबर मानी लो कहीं नहीं ना क्या तो 2022 में आपकी सरकार आवशे चाहे आपने या परिवार ना खाता में रोकड़ा जमा करी शुभ दुआ खा दिया सरकार आवी होगी जय अरविंद केजरीवाल जी की सरकार अहिया तो मारा दीकरा ब्रिज ना ब्रिज खाए एक दंपति ने त्या बाड़क नो जन्म थयो आमड़ तो बरोबर